तो एमसीक्यू 102 आ परिपथ आपेलो छे। एक केपेसिटर अहीं जोड़ेलू छे, एनु केपेसिटन्स सी जीरो अने विद्युतस्थितिमानो तफावत वी जीरो। बीजो एक केपेसिटर आ बाजू जोड़ेलू छे, साथे एक अवरोध आर अने स्विच मुकेली छे। एटले अत्यारे स्विच अहीं खुली छे, एटले विद्युत भारनुं क्यांय वहन थवानुं नथी, परिपथ पूर्ण नथी अहीं, बराबर। એટલે પર વિદ્યુત ભાર જે જગ્યા ઉપર હશે એ જગ્યા ઉપર એમનેમ રહેશે, પણ રકમ જોઈ લઈએ આપણે। કેપેસિટર C0 ને V0 વિદ્યુત સ્થિતિમાનથી ચાર્જ કરેલ છે, બરાબર, ચાર્જ કરેલું છે। એટલે વિદ્યુત ભાર ખબર નથી અત્યારે, વિદ્યુત ભાર લેલું છું ક્યુ જેટલો, ચાર્જ કર્યું છે એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ભારનો સંગ્રહ થયો જ છે। એટલે કેપેસિટર સાથે સંકળાતી ત્રણ રાશિઓ હોય, એકનું કેપેસિટન્સ હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એમાં સંગ્રહિત વિદ્યુત ભાર, ત્રણે ત્રણ રાશિમાં દર્શાવી દીધી છે। અને અહીંયા જે વિદ્યુત ભાર હશે ઝીરો હશે, કારણ કે એનું કઈ કીધું નથી આપણને। જો આગળ જોઈએ, કેપેસિટર C0 ને V0 વિદ્યુત સ્થિતિમાનથી ચાર્જ કરેલ છે। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજું કેપેસિટર C જોડવામાં આવે, કઈ કીધું નથી એટલે વિદ્યુત ભાર વગર લેવાનો, બરાબર છે। એટલે આ પરિપથ, અહીંયા સુધીનો પરિપથ અહીંયા બતાવેલો છે, પણ અહીંયા વિદ્યુત ભાર, આ સ્વિચ ખુલી છે તો અહીંયા વિદ્યુત ભાર કેપિટલ Q છે, અને અહીંયા ઝીરો વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભાર કઈ વહન પામીને અહીંયા આવવાનો નથી, કારણ કે પરિપથ પૂર્ણ નથી। હવે જો શું કીધું કે સ્વિચ બંધ કર્યા પછી બંનેનું સામાન્ય પોટેન્શિયલ વી જેટલું થાય છે। હાલો સ્વિચ બંધ કરી દો તો જો એ પરિપથ આ દોરી નાખો, બરાબર, આ પ્રારંભમાં છે। હાલો સ્વિચ બંધ થઈ ગઈ, અહીંયા કેપેસિટર તમારી આગળ છે C0, પછી આ જગ્યા ઉપર એક અવરોધ, અને અહીંયા કેપેસિટર છે તમારી પાસે C જેટલું। હવે જો એમાં સ્વિચ બંધ કરી દઉં તો અહીંયા વિદ્યુત ભાર હવે વહન પામશે, અહીંથી જ્યાં વધારે વિદ્યુત ભાર છે ત્યાંથી ઓછા વિદ્યુત ભાર તરફ વહન પામશે। અહીં કેપિટલ Q છે ને અહીં ઝીરો છે, તો અહીંથી વિદ્યુત ભાર આ બાજુએ જશે, અહીંયા આ કેપેસિટર ઉપર, તો અહીંયા વિદ્યુત ભાર ઘટીને માની લઉં કે Q1 થઈ ગયો, અને અહીંયા વિદ્યુત ભાર વધી અને Q2 થઈ ગયો। કુલ વિદ્યુત ભાર તો આના જેટલો જ હશે, શરૂઆતમાં અહીંયા કેટલો વિદ્યુત ભાર, તો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q, તો માની લઉં કે આ કેપિટલ Q 10 કુલમ હોય, તો એમાંથી જ વિદ્યુત ભાર માની લઉં કે અહીંયા 4 કુલમ આવ્યો, તો અહીં 6 કુલમ રહી, બરાબર, 6 કુલમ ને 4 કુલમ, પણ સરવાળો તો કુલ વિદ્યુત ભાર જેટલો હોય જ નહીં। બીજું કે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર બદલાઈ ગયો છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલી ગઈ, બરાબર છે। એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અત્યારે માની લો કે આ કેપેસિટર ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય ને, તો V0 વિદ્યુત સ્થિતિમાન હતો, સૂત્ર છે ક્યુ બરાબર CV, આ ચળો, આમાંથી ગમે એક કિંમત બદલે તો બીજી બદલવાની જ છે, રેડી, તો અહીં વિદ્યુત ભાર ટૂંકમાં જોડાણ કરી દઉં તો અહીં વિદ્યુત ભાર બદલી ગયો, પેલા કેપિટલ Q હતો ને અહીં Q1 થઈ ગયો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં V0 હતો તો અહીં V0 નહીં રહી, પણ તમને કીધું કેટલું રહેશે, તો કે V જેટલું, સામાન્ય સમાંતરમાં જ ગણી લ્યો, સામાન્ય બંનેનું સામાન્ય પોટેન્શિયલ વી જેટલું છે, એટલે બંને ઉપર વી જેટલું વિદ્યુત સ્થિતિમાન તમારે લેવાનું છે। તો કેપેસિટન્સ સીની કિંમત ખાલી જગ્યા વડે આપી શકાય, હવે વિચારો કઈ રીતના ટૂંકમાં તમે દાખલો ગણી શકશો, બરાબર, એમસીક્યુ કઈ રીતના સોલ્વ થશે, સીની કિંમત મેળવવાની છે એ પાછી C0 V0 અને V ના સ્વરૂપમાં, વિદ્યુત ભાર ક્યાંય નથી આવતા, બરાબર, વિદ્યુત ભાર નથી આવતા, સી મેળવવાનું છે, અને C0 V0 વિના સ્વરૂપમાં તમારે વિકલ્પ મેળવવાનો છે। તો જો કઈ રીતના ગણી શકશો, વિચારો, એમાં શરૂઆતની પરિસ્થિતિ સ્વિચ ખુલ્લી છે, એટલે બધો વિદ્યુત ભાર આ જગ્યા ઉપર હતો, આ કેપેસિટર ઉપર શૂન્ય વિદ્યુત ભાર હતો, જેવી સ્વિચ બંધ કરો એટલે અહીંથી વિદ્યુત ભાર, થોડો ઘણો વિદ્યુત ભાર અહીં સંગ્રહ થશે, એટલે અહીં ઘટીને Q1 લીધો, અને અહીં વધીને Q2 લીધો, અને સામાન્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને V લેવાનો કીધો છે બે ઉપર, બરાબર છે। તો મારે એમાં જે સીની કિંમત છે એ મેળવવાની છે, અને એ પાછો ક્યાં સ્વરૂપમાં, તો કે C0 V0 અને વિના સ્વરૂપમાં, વિદ્યુત ભાર ક્યાંય ન આવવો જોઈએ। તો જો જે આવું કરી શકું, શરૂઆતમાં કુલ વિદ્યુત ભાર કેટલો હતો, તો કે કેપિટલ Q, અને છેલ્લે કુલ વિદ્યુત ભાર કેટલો છે આ પરિપથમાં, તો કે Q1 + Q2, મેં હમણાં જ કીધું કે આ સરખો હોય, આ 10 કુલમ હોય ને, અહીંયા 0 છે, અહીં 10 કુલમ હોય, તો આખો વિદ્યુત ભાર 10 કુલમનો થઈ ગયો, હવે આમાંથી ઘટીને 4 કુલમ આવી જાય, તો અહીં 6 કુલમ રહેશે, બરાબર, તો આ સરવાળો કરું તો પેલા જેટલો જ વિદ્યુત ભાર રહેશે, વિદ્યુત ભાર બીજે ક્યાંય તો આવવાનો નથી,
तो शुरुआत ना कुल विद्युत भार परिपथ नो पछी ना कुल विद्युत भार सरखो रहेशे। हवे आमां किंमत मूकी दऊं ने एटले कदाच मने आ स्वरूप में सी मळी जशे, कारण के विद्युत भार बताय मारे विद्युत भार स्वरूप में ज जोतो, तो मैं विद्युत भार नुं समीकरण लीधुं, एमां किंमत मूको एटले विद्युत भार क्यांय देखाय ज नहीं। जो आ सूत्र उपर थी क्यू नी किंमत, हालो आ केपेसिटर छे क्यू एटले शुं आवशे सी वी एटले केटलुं थशे, तो के सी जीरो वी जीरो। हालो क्यू वन एटले आ केपेसिटर, एना माटे टूंकमां आना उपरथी शुं थशे, तो के सी जीरो वी। हालो क्यू टू एटले सी वी, मारे एमांथी सी मेळवुं छे आने आ बाजु लई गयो, एमांथी सी जीरो सामान्य निकळे छे एटले वी जीरो माइनस वी अने बराबर वधु सी वी। तो वी बराबर सॉरी सी बराबर केटलुं आवशे, तो के सी जीरो कौंसमां वी जीरो माइनस वी अने छेदमां आवशे वी, बराबर एनो आंसर आवशे। जो जो देखाय छे एवो आंसर छेल्लो आंसर छे, बराबर आ जवाब आवशे। एटले जो मगजमां विचार आवे बराबर छे तो आ एमसीक्यू सोल्व थाय, बाकी मात्र सूत्र उपरथी एमसीक्यू सोल्व नहीं थाय, तमारा मगज दौड़ावो जोशे, जे प्रमाण मगज काम करशे ए प्रमाणे एमसीक्यू सोल्व थशे। बाकी एवुं नहीं के रीत उपर सूत्र मूकीने किंमत मूकीने सादरूप आपी दो एटले जवाब आवी जाय, बराबर एवा एमसीक्यू नी काई वेल्यू न होय। एटले आवी जे परीक्षाओ छे, आवी एक्जाम छे एंट्रन्स एक्जाम, तेनी अंदर एमसीक्यू छे ने आ प्रकारना एमसीक्यू मोस्ट ऑफ पूछाता होय छे, बराबर। एटले ध्यान राखीने आ एमसीक्यू तमे व्यवस्थित विचारीने सोल्व करो, आना जेवा बीजा पांच सरळताथी सोल्व थई शकता होय, पर जो विचारीने जाते सोल्व कर्युं होय तो। बाकी आमांथी तमे कॉपी ज मारी दियो तेनो काई अर्थ रहेवानो नथी, बराबर एमसीक्यू थई जशे, तमने एम लागशे कि मने तो आवडी गयो, पर जेवो गणवा बेसो तो जवाब ज नहीं आवे। प्रेक्टिस महत्वनी वस्तु छे, जेटली एमसीक्यू में प्रेक्टिस वधारे बराबर छे ए प्रमाणे टूंकमां एमां मार्क्स वधारे सरळताथी मेळवी शकाय, बाकी आमां मार्क्स आवे नहीं। एटले आ एमसीक्यू तमे जो तो बहु विचार मांगी लेवो छे, पई विचार ज मगजमां न आवे ए प्रकारनो तो एमसीक्यू आउट थाय, बराबर छे। आ रीतना एमसीक्यू सोल्व थशे एवो विचार ज न आवे, बराबर छे, तो एमसीक्यू मूकवो पड़े। अरे थोड़ो प्रेक्टिस राखजो एमसीक्यू में।